બનાસકાંઠા ભાજપના નવીન યુગ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ પ્રમુખ બન્યા બાદ નડાબેટ નડેશ્વરી માના ધામે તેમજ વડુચી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ત્યારબાદ થરાદ આશાપુરી નારણદેવી માતાજીના દર્શન કર્યા હતા. થરાદ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કોકિલાબેન પ્રજાપતિ અને ચંદ્રિકાબેન પટેલ તેમજ મહિલાઓ દ્વારા સન્માન કરાયું હતું. થરાદ એપીએમસી ખાતે બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણનું થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ દાનાભાઈ માળી, તાલુકા સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ, ઉપપ્રમુખ ધીરજભાઈ પટેલ, માર્કેટિયરના સેક્રેટરી ભીમજીભાઈ પટેલ, થરાદ શહેર ભાજપ પ્રમુખ ચંપકલાલ ત્રિવેદી, મહામંત્રી જેહાભાઈ હડિયલ, મહામંત્રી પ્રકાશભાઈ સોની સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા સાફો પહેરાવી અને મોં મીઠું કરાવી સન્માન કરાયું હતું. જિલ્લાના નવા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે આવનારી વિધાનસભાની બનાસકાંઠાની તમામ બેઠકો ઉપર વિજય મેળવવા માટે હમણાંથી તમામ કાર્યકર્તાઓએ તૈયારીઓમાં લાગી જવાની હાકલ કરી હતી. આજે જે પેટા ચૂંટણીઓમાં વિજય થયો છે એ રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને માનનીય નીતિનભાઈ પટેલ સાહેબની સરકારના વિશ્વાસના કારણે એ વિસ્તાર જે વિકાસથી વંચિત હતો એ વિસ્તારમાં વિકાસ થવાની લોકોની સંભાવના વધી ગઈ છે ને જેના કારણે 8-8 સીટો આપી છે. મને જ્યારે આ જિલ્લાનું પ્રમુખપદ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ આપ્યું છે ત્યારે છેલ્લામાં છેલ્લા આજના કાર્યકર્તાઓને સાથે રાખીને, જૂના કાર્યકર્તાઓને સાથે રાખીને, સૌને સાથે રાખીને એક ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠામાં વધારેમાં વધારે પંપે એ માટે હું જી જાન લગાવીને કાર્ય કરીશ.